વિદ્યાર્થી મિત્રો, હું છું આરિફ શેખ અને સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓમાંથી સ્વાધ્યાય 2.2 ની આપણે ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં મિત્રો આપણે દાખલો નંબર 1 ના જે 6 દાખલા હતા તેની ચર્ચા કરી હતી. આજે આપણે જે દાખલો નંબર 2 જે છે એમાં પણ 6 દાખલાઓ છે તેની આપણે ચર્ચા કરીશું. મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હો તો સૌ પ્રથમ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું તમને ધોરણ 10 ગણિતના સ્વાધ્યાયના દરેક દાખલાઓ તમને હું સમજાવવાનો છું. અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો આ વિડીયોને લાઇક કરીને બીજા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને તેમને પણ તેનો લાભ મળી શકે. સ્વાધ્યાય 2.2 નો દાખલો બીજો. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. મિત્રો, અહીંયા આપણને બહુપદીના જે શૂન્યનો સરવાળો અને એનો ગુણાકાર આપણને આપેલો છે. દાખલો પહેલો છે 1/4 અને -1. તો આ 1/4 જે છે એ શૂન્યનો સરવાળો છે અને -1 જે છે એ શૂન્યનો ગુણાકાર છે. તો આપણે એવી બહુપદી શોધવાની છે કે જેનો શૂન્યનો સરવાળો 1/4 થાય અને શૂન્યનો ગુણાકાર -1 થાય. તો આવો આપણે આ દાખલો સમજીએ. તો સૌ પ્રથમ શું કરીશું આપણે, આ જે બહુપદી જે છે નંબર 1 એને આપણે ગાડી ધારી લઈશું કે ભાઈ ધારો કે માંગેલી બહુપદી જે છે, ધારો કે માંગેલી બહુપદી જે છે એ x² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. કારણ કે મિત્રો દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત બહુપદી હોય એટલે એના બે શૂન્ય હોય, એક હશે આલ્ફા અને બીજું હશે બીટા. તો અહીંયા જે આપ્યું છે પ્રમાણે આપણે લખીએ, શું પહેલું આપણને આપ્યું છે, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા ની કિંમત આપણને આપી છે 1/4, અને બીજું આપ્યું છે -1 જે આપણને એનો ગુણાકાર છે એટલે કે આલ્ફા ગુણ્યા બીટા ની કિંમત આપણને આપી છે -1. તો જે આપણને સંખ્યામાં આપ્યું છે એના આધારે આપણે લખી શકીએ. હવે આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો નું સૂત્ર આપણે જાણીએ છીએ, -b/a, અને આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો ગુણાકાર એનું પણ સૂત્ર આપણે જાણીએ છીએ, c/a. તો આ રીતે આપણે એનું સૂત્ર લખ્યા. હવે શું કરીશું મિત્રો, આપણે a, b અને c ની કિંમતો આપણે નક્કી કરીશું. અહીંયા તમે જોઈ શકો છો, જો a ની કિંમત હું 4 લઉં, જો a ની કિંમત હું અહીંયા 4 લઉં તો -b ની કિંમત મને 1 મળશે, એટલે કે b ની કિંમત મને -1 મળશે. અહીંયા લખું અહીંયા, જો a = 4 તો -b = 1, જો a ની કિંમત 4 લઈ લઉં તો -b ની કિંમત મને 1 મળશે, એટલે આ માઇનસ આ બાજુ આવશે એટલે b ની કિંમત થઈ જશે -1 થઈ જશે. તો આપણને a અને b ની કિંમત મળી ગઈ. હવે આપણે c ની કિંમત શોધવાની છે, તો c ની કિંમત અહીંથી આપણને મળશે, આ a જે છે છેદમાં છે તો અહીંયા ગુણાકારમાં આવી જશે એટલે -1 ની સાથે એનો ગુણાકાર થશે, પણ a ની કિંમત 4 છે એટલે અહીંયા 4 અને 1 નો કરીશું આપણે ગુણાકાર એટલે 4 × 4 પણ -4 થશે, એટલે c ની કિંમત મિત્રો આપણને મળશે -4. તો આ રીતે આપણે a, b અને c ની કિંમત નક્કી કરી. હવે જે માંગેલી બહુપદી જે છે એ આપણે લખીએ કે ભાઈ માંગેલી બહુપદી, કઈ બહુપદી માંગી છે આપણને, a x² + bx + c એ આપણી માંગેલી બહુપદી છે. તો આ a, b અને c ની કિંમત આપણે અંદર મૂકી દઈશું. a ની કિંમત મૂકીશું આપણે 4x² + b ની કિંમત આપણે જોડે છે -1 અને c ની કિંમત આપણે જોડે છે -4. તો આ રીતે આપણે a, b અને c ની કિંમતો મૂકી દઈશું. પછી થોડુંક સાદુરૂપ આપણે આપીશું, તો 4x² + -1x, આપણે 1 ના લખીએ તો પણ ચાલે, ડાયરેક્ટ x લખી શકાય, +/-4. તો આ જે છે આપણા દાખલાનો જવાબ થયો. મિત્રો, આપણે દાખલો નંબર બીજો ગણીશું, જેની અંદર આપણને શૂન્યનો સરવાળો આપણને આપ્યો છે 1√2 અને એનો ગુણાકાર આપણને આપ્યો છે 1/3. ફરી આપણે ધારી લઈશું કે ધારો કે માંગેલી દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આના આધારે આપણે લખીશું, આ જે છે શૂન્યનો સરવાળો છે એટલે આપણે લખીશું અહીંયા α/β = √2 અને 1/3 જે છે એ શૂન્યનો ગુણાકાર છે એટલે α × β = 1/3.
3. અને આનું સૂત્ર આપણે જાણીએ છીએ કે આલ્ફા વત્તા બીટા એટલે કે માઇનસ બી ભાગ્યા એ, અને આ જે છે ગુણાકાર છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ સી ભાગ્યા એ. હવે આપણે એ બી અને સીની કિંમતો નક્કી કરવાની છે. તો જુઓ મિત્રો, હું અહીંયા એની કિંમતને 3 ધારી લઈશ, એની કિંમતને 3 ધારી લઈશ તો સીની કિંમત મને મળશે 1. તો અહીંયા આપણે લખીશું જો એ બરાબર 3 તો સીની કિંમત મને મળશે 1, અને બીની કિંમત શું મળશે મને? અહીંયા બીની કિંમત આપણે શોધવાની છે, એની કિંમત 3 છે, તો આ 3 અને વર્ગમૂળમાં 2 નો ગુણાકાર થઈ જશે, બરાબર છે? એટલે તો શું મળશે? તો માઇનસ બી બરાબર 3 વર્ગમૂળમાં 2, અને સીની કિંમત થશે અહીંયા 1. પણ આપણે બીની કિંમત શોધવાની છે એટલે માઇનસ આ બાજુ આવશે, એટલે કે બીની કિંમત મળશે માઇનસ 3 વર્ગમૂળમાં 2. તો શું લખીશું આપણે? માટે માંગેલી બહુપદી એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. તો આ બહુપદીની અંદર આપણે એ બી અને સી ની કિંમતો મૂકી દઈએ. તો જુઓ, એની કિંમત 3 મૂકી દઈએ આપણે આ રીતે, તો 3 એક્સ નો વર્ગ વત્તા બીની કિંમત છે માઇનસ 3 વર્ગમૂળમાં 2 એક્સ, અને સીની કિંમત છે અહીંયા ગાડી 1. તો આ જે છે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે આપણને દ્વિઘાત બહુપદી મળશે 3 એક્સ નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2 એક્સ અને વત્તા 1. હવે આપણે દાખલો નંબર 3 ગણીશું, 0 અને વર્ગમૂળમાં 5. તો ફરી પાછા આપણે આ રીતે ધારી લઈશું કે ધારો કે માંગેલી દ્વિઘાત બહુપદી એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આ જે માહિતી આપણને આપી છે એના આધારે આપણે લખીશું 0 શું છે? શૂન્યોનો સરવાળો છે. એટલે આપણે અહીંયા લખીશું આલ્ફા વત્તા બીટા બરાબર 0, અને વર્ગમૂળમાં 5 શું છે? શૂન્યોનો ગુણાકાર. અહીંયા આપણે લખીશું આલ્ફા ગુણ્યા બીટા બરાબર વર્ગમૂળની અંદર 5. મિત્રો, જે ગયા બે દાખલા હતા એમાં છેદમાં સંખ્યા હતી, અહીંયા છેદમાં સંખ્યા નથી. તો શું કરીશું આપણે? એંગાળી છેદમાં કશું ના હોય તો અહીંયા આપણે એંગાળી 1 મૂકી શકીએ એંગાળી, બરાબર છે? અને આ આલ્ફા વત્તા બીટા છે એનું સૂત્ર આપણે અહીંયા જાણીએ છીએ, માઇનસ બી ભાગ્યા એ, અને આ ગુણાકાર છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ એંગાળી સી ભાગ્યા એ. તો આના આધારે આપણે એ બી અને સીની કિંમત નક્કી કરવાની છે. તો શું થશે અહીંયા? જો હું એની કિંમત એ લઈ લો, એની કિંમત 1, અહીંયા તમે જોઈ શકો છો એની કિંમત 1 છે. તો લખીએ અહીંયા જો એ બરાબર 1 તો બીની કિંમત શું થશે? માઇનસ બીની કિંમત 0 થાય, એટલે બીની કિંમત પણ 0 થશે, એટલે બી બરાબર 0 થશે. અને સીની કિંમત શું થશે? તો આ એની કિંમત આપણે અહીંયા 1 મૂકી દઈએ અહીંયા, અને આપણે સીની કિંમત શોધવાની છે તો આ 1 છેદમાંથી ઉપર અંશમાં આવી જશે, એટલે કે ગુણાકારમાં આવશે, વર્ગમૂળમાં 5 ગુણ્યા 1, એની કિંમત 1 છે એટલા માટે. તો વર્ગમૂળમાં 5 ગુણ્યા 1 એટલે કે વર્ગમૂળમાં 5 થશે. તો આ રીતે આપણને એ બી અને સીની કિંમતો મળશે. હવે જે આપણે જે બહુપદી ધારી છે એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ની અંદર આપણે આ એ બી અને સી ની કિંમત આપણે મૂકી દઈશું. લખીશું માંગેલી બહુપદી બરાબર એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. તો આ બહુપદીમાં આપણે બધી કિંમતો મૂકી દઈએ. તો જો એની કિંમત થશે 1, એટલે કે 1 એક્સ નો વર્ગ વત્તા બી, બીની કિંમત છે 0, એટલે 0 ગુણ્યા એક્સ, અને સીની કિંમત છે વર્ગમૂળની અંદર 5. તો 1 ગુણ્યા એક્સ નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ જ થશે, 1 લખવાની જરૂર છે નહીં, એટલે કે એક્સ નો વર્ગ. 0 ગુણ્યા એક્સ એટલે કે 0 થશે, તો શું વધ્યું છેલ્લે? વત્તા વર્ગમૂળમાં 5. તો આ જે છે આપણે માંગેલી બહુપદી થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો નંબર 4 ગણીશું, જેની અંદર આપણને બહુપદીના જે શૂન્યનો સરવાળો 1 આપ્યો છે અને એનો ગુણાકાર પણ આપણને 1 આપેલો છે. તો સૌથી પહેલા શું કરીશું આપણે? ધારી લઈશું કે ધારો કે માંગેલી દ્વિઘાત બહુપદી એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ના શૂન્યો આલ્ફા અને બીટા છે. કારણ કે દ્વિઘાત બહુપદી છે એટલા માટે એના 2 શૂન્યો હશે. તો આ જે માહિતી આપણને આપી છે એના આધારે આપણે લખી નાખીશું આ 1 જે છે શું છે? શૂન્યોનો સરવાળો છે, એના 2 શૂન્યો છે આલ્ફા અને બીટા. તો અહીંયા લખીશું આપણે આલ્ફા વત્તા બીટા બરાબર 1, અને આ 1 જે છે એ શૂન્યોનો ગુણાકાર છે. નીચે લખીશું આપણે આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1. મિત્રો, આનું સૂત્ર આપણે જાણીએ છીએ, આલ્ફા વત્તા બીટા બરાબર શું લખાશે? માઇનસ બી ભાગ્યા એ, અને આ ગુણાકાર છે તેનું સૂત્ર આપણને ખબર છે સી ભાગ્યા એ. મિત્રો, અહીંયા છેદમાં કશું ના હોય
તો અહીંયા પણ એક હશે ને અહીંયા પણ એક હોઈ શકે. હવે શું કરીશું આપણે, એ બી અને સી ની કિંમતો નક્કી કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, જો એ બરાબર હું એક લઈ લો, અહીંયા પણ જુઓ, જો એ બરાબર એક લઈ લો તો મને બી અને સી ની કિંમતો મળશે. હું લખીશ જો એ બરાબર એક, તો અહીંયા મેં એ ની કિંમત એક લઈ લો તો માઇનસ બી ની કિંમત મને એક મળશે, એટલે કે બી ની કિંમત માઇનસ એક મળશે. કારણ કે બી ની કિંમત તમારે શોધવાની છે એટલે માઇનસ આ બાજુ આવશે તો માઇનસ એક થઈ જશે, એટલે બી બરાબર માઇનસ એક. અને એ ની કિંમત એક છે તો સી ની કિંમત પણ એક થશે, એટલે સી બરાબર એક. આ રીતે આપણને એ બી અને સી ની કિંમતો મળશે. હવે આ જે બહુપદી જે છે, માંગેલી દ્વિઘાત બહુપદી, એની અંદર આપણે એ બી અને સી ની કિંમતોને મૂકી દઈશું. તો એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી, આ આપણી માંગેલી દ્વિઘાત બહુપદી છે. એમાં એ બી અને સી ની કિંમતો મૂકીએ. એ ની કિંમત એક, એટલે કે એક એક્સ નો વર્ગ. બી ની કિંમત જો માઇનસ એક છે, બી ની કિંમત માઇનસ એક છે, એટલા માટે માઇનસ એક મૂકીશ. અને સી ની કિંમત એક છે. મિત્રો, આપણે ગુણાકારની અંદર એક મૂકતા નથી, તો એક ગુણ્યા એક્સ નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ થશે, પ્લસ માઇનસ માઇનસ એક એક્સ એટલે કે એક્સ લખીશું આપણે, અને વત્તા એક. તો આ જે છે માંગેલી આપણી દ્વિઘાત બહુપદી થશે. મિત્રો, હવે આપણે દાખલો નંબર પાંચમો ગણીશું. પાંચમા દાખલાની અંદર આપણને શૂન્યનો સરવાળો માઇનસ એક ભાગ્યા ચાર અને શૂન્યનો ગુણાકાર એક ભાગ્યા ચાર આપણને આપેલો છે. તો આપણે ધારી લઈશું કે ધારો કે માંગેલી દ્વિઘાત બહુપદી એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ના શૂન્યો આલ્ફા અને બીટા છે. અહીંયા જે માહિતી આપણને આપી છે એના આધારે આપણે આવું લખીશું, માઇનસ એક ભાગ્યા ચાર જે છે એ શૂન્યનો સરવાળો છે, લખીશું આપણે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ એક ભાગ્યા ચાર. અને આ એક ભાગ્યા ચાર જે છે એ શૂન્યનો ગુણાકાર છે, એટલે આપણે લખીશું આલ્ફા ગુણ્યા બીટા બરાબર એક ભાગ્યા ચાર. હવે આલ્ફા વત્તા બીટા સૂત્ર આપણે જાણીએ છીએ માઇનસ બી ભાગ્યા એ. આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ સી ભાગ્યા એ. હવે શું કરીશું આપણે, એ બી અને સી ની કિંમતો નક્કી કરી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો એ ની કિંમત ચાર છે, અહીંયા પણ એ ની કિંમત ચાર છે, એટલે હું શું કરીશ એ ની કિંમતને ચાર લઈ લઈશ. જો એ બરાબર ચાર તો આપણે હવે બી અને સી ની કિંમતો લખવાની છે. જો એની કિંમત ચાર લઈશ તો માઇનસ બી ની કિંમત માઇનસ એક થશે, એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે બી ની કિંમત એક થશે. તો બી બરાબર એક, અને સી ની કિંમત શું મળશે, એ ની કિંમત ચાર તો સી ની કિંમત એક, તો સી ની કિંમત આપણને એક મળશે. તો આ રીતે આપણને એ બી અને સી ની કિંમતો મળશે. તો અહીંયા લખીશું આપણે માંગેલી બહુપદી, જે દ્વિઘાત બહુપદી આપણને માંગેલી છે, લખીએ કઈ બહુપદી છે આપણી, એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. આ બહુપદીની અંદર આપણે એ બી અને સી ની કિંમતો મૂકી દઈએ. એ ની કિંમત છે ચાર, એટલે ચાર એક્સ નો વર્ગ. બી ની કિંમત છે એક, એટલે કે એક એક્સ. અને સી ની કિંમત છે એક. જો એ ની કિંમત ચાર, બી ની કિંમત એક, અને સી ની કિંમત એક. હવે ચાર એક્સ નો વર્ગ એટલે ચાર એક્સ નો વર્ગ, એક ગુણ્યા એક્સ એટલે કે એક્સ, અને વત્તા એક. તો આ જે બહુપદી જે છે એ આપણી માંગેલી બહુપદી થશે. હવે આપણે દાખલો નંબર છઠ્ઠો ગણીશું, જેમાં શૂન્યનો સરવાળો ચાર અને શૂન્યનો ગુણાકાર આપણને એક આપેલો છે. તો સૌ પ્રથમ આપણે ધારી લઈશું કે ધારો કે માંગેલી દ્વિઘાત બહુપદી એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ના શૂન્યો આલ્ફા અને બીટા છે. આ ચાર જે છે એ શૂન્યનો સરવાળો છે, એટલા માટે આપણે લખીશું આલ્ફા વત્તા બીટા બરાબર ચાર. અને એક જે છે એ શૂન્યનો ગુણાકાર છે, એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર એક. આનું સૂત્ર આપણે જાણીએ છીએ માઇનસ બી ભાગ્યા એ. આ ગુણાકાર જે શૂન્યનો એનું સૂત્ર આપણને ખબર છે સી ભાગ્યા એ. મિત્રો, અહીંયા છેદમાં કશું ના હોય, છેદની અંદર એક તો હશે, અહીંયા પણ એક છે. તો આપણે હવે એ બી અને સી ની કિંમતો નક્કી કરીશું. અહીંયા તમે જુઓ એ બરાબર એક, અહીંયા પણ એ બરાબર એક છે, એટલે હું એ ની કિંમત એક લઈ લઈશ. જો એ બરાબર એક તો બી ની કિંમત શું થશે, અહીંયા જુઓ એ ની કિંમત એક તો માઇનસ બી ની કિંમત ચાર. પણ આપણે બી ની કિંમત શોધવાની છે એટલે માઇનસ આ બાજુ આવશે, એટલે કે માઇનસ ચાર થઈ જશે, એટલે બી ની કિંમત આપણને મળશે માઇનસ ચાર. એ ની કિંમત એક છે તો સી ની કિંમત પણ એક થશે. અહીંયા લખીશું આપણે સી ની કિંમત એક. હવે આ એ બી અને સી ની કિંમતો જે છે, જે આપણી માંગેલી દ્વિઘાત બહુપદી છે જે છે, એની અંદર આપણે મૂકી દઈશું. લખીશું માંગેલી દ્વિઘાત બહુપદી બરાબર એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી.
આ બહુપદીમાં આપણે એ બી અને સી ની કિંમતો મૂકીએ. જો એ ની કિંમત એક છે એટલે એક એક્સ નો વર્ગ વત્તા બી ની કિંમત માઇનસ ચાર છે, માઇનસ ચાર એક્સ અને વત્તા સી ની કિંમત એક છે. એક ગુણ્યા એક્સ નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ થશે પ્લસ માઇનસ માઇનસ અને ચાર એક્સ અને વત્તા